સલામલીકુમ વાલા વિદ્યાર્થી મિત્રો તમે કેમ છો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ અને તેમાં યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રો વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાના હેતુ સાથે કરવામાં આવી હતી અને સંયુક્ત રાષ્ટ્રોને તેના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે કેટલાક અંગોની જરૂરત પડે છે એ અંગો વિશે આજે આપણે જોઈશું મુખ્યત્વે છ જેટલા અંગોનો સમાવેશ થાય છે એમાં પ્રથમ છે સામાન્ય સભા બે સલામતી સમિતિ ત્રણ આર્થિક અને સામાજિક સમિતિ ચાર વાલી સમિતિ પાંચ આંતરરાષ્ટ્રીય અદાલત અને છ સચિવાલય આ દરેક અંગોમાંથી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેક શહેરમાં આવેલી છે તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે સામાન્ય સભા વિશે માહિતી લઈએ સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે હાલમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્યોની સંખ્યા એકસો ત્રાણું જેટલી છે તો દરેક સભ્ય રાષ્ટ્રો એમાં પ્રતિનિધિ મોકલી શકે છે તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે પરંતુ કોઈ બાબતે મતદાન કરતી વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે એ સિવાય આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા સલાહ સૂચનો કે ભલામણ કરી શકાય છે મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી એ પણ તેનું અગત્યનું કાર્ય છે દરેક રાષ્ટ્રોના આર્થિક વિકાસ માનવ અધિકાર નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર પ્રયાસ કરે છે સામાન્ય બાબતોમાં નિર્ણય બે તૃતીયા સભ્યોની બહુમતીથી લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય સભા એમની વર્ષમાં એકવાર મિટિંગ મળતી હોય છે એ સિવાય જ્યારે જરૂર પડે ત્યારે તાત્કાલિક મિટિંગ પણ યોજવામાં આવે છે અને અન્ય અંગો દ્વારા જે ખર્ચો કરવામાં આવે છે તેનું બજેટ અથવા અંદાજપત્ર રજૂ કરવું તેને મંજૂર કરવું અને કયા ખાતામાં કેટલી રકમ ખર્ચ કરવી તે દરેક બાબતોની ચર્ચા સામાન્ય સભામાં કરવામાં આવે છે બહુમતી લેતી વખતે બે તૃતીયા સભ્યોની બહુમતીથી કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે ત્યારબાદ આવે છે સલામતી સમિતિ નામ પરથી જ એના કાર્યોનો ખ્યાલ આવી જાય છે આ સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી અગત્યનો કે મહત્ત્વનો અંગ છે તેમાં વિશ્વના સૌથી શક્તિશાળી પાંચ રાષ્ટ્રો જેમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે અને બાકી દસ બિન કાયમી સભ્યોનો સમાવેશ થાય છે આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે જેવી કે રાષ્ટ્રના કોઈપણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે કોઈપણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે પાંચ કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય એટલે કે નકારાત્મક હોય એટલે કે નેગેટિવ હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી આ નકારાત્મક મત આપવાના અધિકારને નિશેષાધિકાર એટલે વિટો પાવર કહેવામાં આવી છે અને આ સત્તા ફક્ત એના પાંચ કાયમી સભ્ય રાષ્ટ્રો પાસે જ છે આ પાંચ રાષ્ટ્રોમાંથી રશિયાએ સૌથી વધુ વખત આ હકનો ઉપયોગ કર્યો છે ચાર્ટમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવે છે આર્થિક અને સામાજિક સમિતિ ઇકોનોમિક્સ સોશિયલ બંને નામ ભેગા કરીને એને ઇકોસોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં કુલ ચોપન સભ્યો છે સભ્ય દેશો છે સામાન્ય સભા તેના નિવૃત્ત થતા બે તૃતીયાં સભ્યોને ત્રણ વર્ષ માટે ચૂંટે છે એટલે ત્રણ વર્ષ સુધી એમણે ફરજ નિભાવવાની હોય છે આ સમિતિ ધર્મ જાતિ પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું ધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નો કરે છે આ સમિતિ અને તેના પેટા સમિતિઓ વિશ્વભરમાં ફેલાયેલી છે હવે આપણે એમના વિશે ચર્ચા કરીશું પ્રથમ આવે છે ડબ્લ્યુ એચ ઓ હુ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વભરના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું નેક કાર્ય આ સમિતિ દ્વારા કરવામાં આવે છે જ્યારે પણ કોઈ મહાભયંકર બીમારી ફેલાઈ હોય મહામારી ફેલાઈ હોય ત્યારે તાત્કાલિક ધોરણે નવી દવાઓ કે ટીકાઓ કે રસીકરણ બનાવવાનું કાર્ય આ સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવી જતું હોય છે અને તેનો ફેલાવો વિશ્વભરમાં આ સંસ્થા દ્વારા થાય છે એ સિવાય પણ ઘણી ગંભીર બીમારીઓ બાબતે આ સંસ્થા દુનિયાભરના દેશોને માર્ગદર્શન આપ્યા કરે છે ત્યારબાદ આવે છે આઈ એમ એફ આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ જેને વર્લ્ડ બેંક પણ કહેવાય છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વિદ્યાર્થી મિત્રો બેંક એટલે તો આપણને ખ્યાલ છે જ કે બેંક લોકોને એમની જરૂરિયાત પૂરી કરવા માટે નાણાંની સહાય કરે છે નાણાં ધિરાણ રૂપે લોન રૂપે આપે છે એવી જ રીતે આઈ એમ એફ એ દુનિયાભરના દેશોમાં સ્થિરતા લાવવા માટે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે અને જે ગરીબ તથા જરૂરિયાતમંદ દેશો છે તેમનો ડેવલપમેન્ટ કરવા માટે પણ નાણાકીય સહાય કરતી હોય છે ત્યારબાદ ફાવ સંસ્થા આવે છે એટલે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ સંસ્થાનું કાર્ય ખેત પેદાશ જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા પોષણનું ધોરણ ઊંચું લાવવા આ સંસ્થા સહાય કરે છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે દુનિયાભરમાં કેટલાક દેશો એ બિલકુલ ગરીબ છે અને ભૂખમરાથી પીડાઈ રહ્યા છે એવા વખતે એ દેશોને ખોરાકની અન્નની ખૂબ જ જરૂર પડે છે ત્યારે તેમના દેશમાં ખેત પેદાશને કેવી રીતે વધારવું જંગલો અને માછલીઓનું ઉત્પાદન કેવી રીતે વધુમાં વધુ કરવું તેમજ કુપોષણ સામે પોષણનું ધોરણ ઊંચું લાવવા કેવી સહાય કરી શકાય એ જોવાનું કાર્ય આ ફાવ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આવે છે આઈ એલ ઓ એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા આ સંસ્થા વિશ્વના મજદૂરોના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે દુનિયાભરમાં જેમ ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ મજદૂરો કે શ્રમિકો પાસે વધુમાં વધુ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે ક્યારેક એવું પણ બને છે કે કારખાનાના માલિક દ્વારા મજૂરોનું શોષણ થતું હોય છે તો એ શોષણ સામે એમને હક અપાવવાનું કાર્ય આ સંસ્થા કરતી હોય છે ત્યારબાદ યુનિસેફ બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ વિશ્વભરના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક ખોરાક શિક્ષણ અને કલ્યાણની પ્રવૃત્તિઓ કરવાનું કાર્ય આ સંસ્થા કરે છે વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં ઘણા ગરીબ દેશો છે અને એ ગરીબ દેશોમાં એવા બાળકો છે કે જે કુપોષણથી પીડાઈ રહ્યા છે અને જેમને પૌષ્ટિક ખોરાક અને જે પાયાનું શિક્ષણ છે એ પણ મળતું નથી તે દેશોમાં જઈને બાળકોનું ભો ભોજન અને બાલકલ્યાણને લગતી પ્રવૃત્તિઓ કરવી એમને શિક્ષણ આપવું પગભર કરવા અને બાળકોનું સ્વાસ્થ્ય સુધારવું એના માટે આ સંસ્થા કાર્યરત છે દુનિયાના દરેક દેશોમાં એની પ્રાદેશિક શાખાઓ આવેલી છે ત્યારબાદ આવે છે યુનેસ્કો એટલે શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા આ સંસ્થા એજ્યુકેશન સાયન્ટિફિક અને કલ્ચરલ એક્ટિવિટી સાથે જોડાયેલી છે આ સંસ્થા નિરક્ષરતા દૂર કરવી શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઉચું લાવવું શિક્ષણ વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા દરેક રાષ્ટ્ર વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે વિશ્વભરમાં વિશ્વભરના દેશોમાં શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક બાબતોમાં કાર્ય કરતી સંસ્થા છે આ ઉપરાંત તેની પેઠા સંસ્થાઓ અને પ્રાદેશિક સંસ્થાઓ પણ છે જે વિવિધ કાર્યો કરે છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવે છે વાલી સમિતિ આ સમિતિમાં પાંચ કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે તેમને સામાન્ય સભા પસંદ કરે છે તે પ્રદેશોના પ્રતિનિધિઓ હોય છે સામાન્ય સભા જે દેશોને પ્રતિનિધિઓ પસંદ કરે તેમાં વાલી સમિતિ તૈયાર થતી હોય છે અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા તેમાં જ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક આર્થિક અને રાજકીય જેવી બાબતોનો વિકાસ થાય એ જોવાની ફરજ આ વાલી સમિતિની છે વિદ્યાર્થી મિત્રો ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત અદાલતનું કાર્ય તો આપણે જાણીએ છીએ ન્યાય આપવાનું કાર્ય એ અદાલતનું છે તો લોકો વચ્ચે ન્યાય આપવા મેળવવાનું કાર્ય એ આપણે સર્વોચ્ચ અદાલતમાં જઈને મેળવતા હોઈએ છીએ પરંતુ જ્યારે દુનિયાના બે દેશો વચ્ચે ઝઘડા થાય તો એ ઝઘડાનું નિવારણ એ ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલતમાં થાય છે તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેક શહેરમાં છે જેમાં પંદર ન્યાય મૂર્તિઓ હોય છે પંદર જજ હોય છે જે નવ વર્ષ માટે નિયુક્ત થયેલા હોય છે કોઈ પણ બે રાષ્ટ્ર વચ્ચેના વિખવાદોનો નિકાલ ત્યાં કરવામાં આવે છે રાષ્ટ્ર રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેનો તેને ચુકાદો પણ આપે છે અને તેની સાથે કાયદા વિશેક સલાહ આપવાનું કાર્ય પણ કરે છે અને અંતમાં આવે છે સચિવાલય એટલે ઓફિસ સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને સચિવાલય કહેવાય છે સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક પાંચ વર્ષ માટે કરે છે મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ વ્યવસ્થાપકો મદદનીશો ભાષાંતરકારો અને નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રનો સચિવાલય ન્યૂયોર્ક શહેરમાં છે વિશ્વમાં શાંતિ સ્થપાય વિશ્વમાં એકતા સર્જાય અને ભાઈચારાની ભાવના સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે વિદ્યાર્થી મિત્રો શું તમે યુનાઇટેડ નેશનના મહામંત્રીનું નામ જાણો છો આ પાઠમાં તમને સમજ પડી ગઈ હશે આ ભાર